મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે યોગ દિવસની ઉજવણી ઉપલેટા આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ પરિવાર તેમજ નગરપાલિકા દ્વારા યોગનો કાર્યક્રમ યોજાયેલ આ કાર્યક્રમમાં યોગ પરિવારના 50 સભ્યો અને નગરપાલિકાના આગેવાનો હાજર રહેલ અને યોગ કરેલ હતા આજે વિશ્વ યોગ દિવસ છે જેની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે ત્યારે ઉપલેટામાં આજે શહેરના બાપુલા બાવલા ચોક પાસે આવેલ સર ભગવત સિંહજી કન્યા શાળા ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં યોગ પરિવાર ભાઈડી ભેડા યોગાચાર્ય ઉપલેટા આ ભારત સરકાર આપણા મોદી સાહેબે વિશ્વ યોગ દિવસમાં જે યુનોમાં પ્રસ્તાવ કરીને 21 જૂને વિશ્વ યોગ દિવસ ઉજવ્યો એમાંનો આ 7મો વિશ્વ યોગ દિવસ ઉપલેટા મુકામે ભગવતસિંહ કન્યા શાળાની અંદર કોવિડ ગાઈડલાઈન મુજબ 50 વ્યક્તિઓને આપણે અમે અહીંયા કરાવ્યા જે કાંઈ એના ગાઈડલાઈન છે એ પ્રમાણે બધું અમે કાર્યક્રમ કર્યો છે વિશ્વ યોગ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ એ છે કે માણસ પોતે તંદુરસ્ત રહે આ વખતની 2021ના વિશ્વ યોગ દિવસની ગાઈડલાઈન છે આપણું આરોગ્ય કેમ સાચવી રાખવું એટલે આરોગ્ય સાચવવા માટે આજકાલ જે કોવિડમાં માણસને માનસિક અશાંતિ થઈ ગઈ હતી અને ઘણા તો ગભરાઈને બીકને પણ મારે પણ કોવિડ ન થતો હોય તો થઈ ગયા અને ઘણા મરી પણ ગયા આપઘાત પણ કરી લીધા તો આ ન થાય એના માટે આ યોગ એકદમ મજબૂત પાયો છે ધ્યાન તમે યોગ પ્રાણાયામ ફેફસા મજબૂત કરવા માટે પ્રાણાયામ ખૂબ જરૂરી છે અને કોવિડનો મુખ્ય રોગ ફેફસાનો છે તમે પ્રાણાયામથી શ્વાસ ભરી અને ફેફસાને મજબૂત કરી વધારે ને વધારે પ્રાણવાયુ રોકી શરીરને પ્રાણવાયુ તમે આપી શકો છો તો આ નથી વિશેષ તમારે બધા પ્રાણવાયુ બાટલા મળે કે ના મળે પણ તમે ભસ્તિકા પ્રાણાયામ કપાલભાતી પ્રાણાયામ અને શ્વાસ ઊંડા ભરી અને રોકો તો તમારે એનાથી તમે કોવિડને પણ સારી રીતે માહત કરી શકો છો મયુર ગોવિંદભાઈ સુવા નગરપાલિકા પ્રમુખ ઉપલેટા આજે મહા 21 જૂન એટલે કે મહાયોગ દિવસ જે મોદી સાહેબના સૂચનથી જે વિશ્વમાં 177 દિવસ દેશોએ જે સ્વીકાર્યું છે અને 21 જૂન એટલે કે મહાયોગ દિવસને ઉજવે છે અને જે લોકો યોગ દિવસ ઉજવે છે અને યોગ જે નિયમિત કરે છે તેનું સ્વાસ્થ્ય બહુ નિરોગી અને સારું રહે છે આજે અમે પણ બધા નગરપાલિકાના સદસ્યો સંગઠનના હોદ્દેદારો અને સંઘ કાર્યકર્તાઓ બધાએ આરે મળી અને યોગ દિવસની ઉજવણી કરી છે અને કાયમી યોગ કરવાનું સૂચન કર્યું છે અને યોગ કરવાથી નિરોગી અને સ્વસ્થ રહી શકીએ છીએ